વેલકમ બેક. તો મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં ખેડૂતોને વળતર સહાયનો મામલો સામે આવી રહ્યો છે. વળતર ન ચૂકવાયું તો ધરણા કરવામાં આવશે. સાંસદ લીલાધર વાઘેલાએ ધરણા પર બેસવાની ચીમકી આપી. ખેડૂતોને વળતર નહીં ચૂકવાય તો ધરણા પર બેસવાની ચીમકી લીલાધર વાઘેલા દ્વારા આપવામાં આવી છે. તો ધરણા પર બેસવાની આપી ચીમકી. બેંક આગળ ખેડૂતો સાથે ધરણા પર બેસવાની સાંસદ દ્વારા ચીમકી આપવામાં આવી છે. બનાસકાંઠામાં ખેડૂતોને વળતર સહાયનો મામલો સાંસદ લીલાધર વાઘેલાએ ધરણા પર બેસવાની ચીમકી આપી છે. બનાસકાંઠામાં ખેડૂતોને વળતર સહાયનો મામલો સામે આવ્યો છે. ખેડૂતોને વળતર નહીં ચૂકવાય તો ધરણા પર બેસવાની ચીમકી સાંસદ લીલાધર વાઘેલા દ્વારા આપવામાં આવી છે. વળતર ન ચૂકવાયું તો ધરણા કરીશું. ખેડૂતોને વળતર સહાયનો મામલો આ સામે આવ્યો છે. સાંસદ લીલાધર વાઘેલાએ ધરણા પર બેસવાની ચીમકી આપી છે. વાત છે બનાસકાંઠાની. તો બનાસકાંઠામાં ખેડૂતોનો અવાજ બનીને સાંસદ લીલાધર વાઘેલા આગળ આવ્યા છે. તેમણે ખેડૂતોનું વળતર ન ચૂકવાયું તો ધરણા કરવામાં આવશે તેમ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. આ મુદ્દે સંવાદદાતા પરેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી પરેશ, સાંસદ લીલાધર વાઘેલા દ્વારા ચીમકી આપવામાં આવી છે, જો વળતર ખેડૂતોનું ન ચૂકવાયું તો ધરણા કરવામાં આવશે. જે રીતે બનાસકાંઠામાં 63,000 વધુ ખેડૂતો છે તેમને જે વીમા ફસલ યોજનામાં પ્રધાનમંત્રી વીમા ફસલ યોજનામાં જે લાભ મળવા જોઈએ વીમા પાકનો તે લાભ નથી મળ્યો અને સ્ટેટ બેંકે જે ખેડૂતો જોડે અન્યાય કર્યો છે તેને લઈને સાંસદ જે પાટણના લીલાધર વાઘેલા છે તેઓ મેદાનમાં આવ્યા છે. તેઓએ ખેડૂતોનો સાથ આપ્યો છે અને જ્યાં સુધી ખેડૂતોને સહાય નહીં ચૂકવાય ત્યાં સુધી તેઓ ધરણા ઉપર કોઈ પણ બેંક આગળ ધરણા ઉપર બેસશે અને તેઓ ખેડૂતોને સાથે રહેશે જ્યાં સુધી ખેડૂતોના નિર્ણય યોગ્ય નિર્ણય નહીં આવે અને ખેડૂતો પાક વીમો નહીં મળે ત્યાં સુધી આ જે આંદોલન છે તે ચાલુ રહેશે. તેમાં જે સાંસદ છે લીલાધર વાઘેલા તે જોડાવાના છે. જી અંકુર. જી બિલકુલ પરેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ખેડૂતો માટે સારા સમાચાર છે. જી હા, ગુજકોમા સોલના ચેરમેન દિલીપ સાંઘાણીએ ગાંધીનગરમાં ખેડૂતોને લઈને નિવેદન આપ્યું છે કે ચણા અને રાયડાની ખરીદી માટે નાણાકીય જોગવાઈમાં કેન્દ્ર સરકાર દ્વારા વધારો કરાયો છે. 29,000 કરોડના બદલે હવે 42,000 કરોડનો ફંડ કેન્દ્ર સરકારે રિલીઝ કર્યું છે, ત્યારે હવે સોમવારથી ખેડૂતોને ક્રમશઃ આ ચૂકવણું થશે. માન્ય નરેન્દ્રભાઈ મોદીએ ચણા અને રાયડાની ખરીદી માટે અગાઉ 29,000 કરોડ રૂપિયાની ક્રેડિટ જે આપેલી ગઈકાલે એમણે આ ક્રેડિટ વધારીને 42,000 કરોડની કરી આપી છે, જેથી કરીને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પૈસા મળી રહે.